वेलकम स्टूडेंट, तक्षशिला इंस्टिट्यूट ऑफ कॉमर्स ना ऑनलाइन लेक्चर्स में आप सबनु स्वागत छे। अगाउना लेक्चर में अपने विषय बिजनेस इकोनॉमिक्स में सरेराश स्थिर खर्च एटले के खर्चना वर्गीकरण विषय चर्चा करी रह्या हता, जेमा तमारा जे खर्च छे उत्पादन साथे जोड़ायेला ए खर्च ने विविध भागों में विभाजित करवामां आवेला छे, जेमा आपणे चार खर्च विषय जोई चूक्या छीए। स्थिर खर्च, अस्थिर खर्च, कुल खर्च, सरेराश स्थिर खर्च, अहीं सुधीनों आपणे गया लेक्चर में जोयुं हतुं। आजे आपणे तेना पछीनो जे खर्च छे ए छे सरेराश अस्थिर खर्च। जेम सरेराश स्थिर खर्च ने कुल स्थिर खर्च भांग्या कुल उत्पादनना एकमो करवाथी आपणे सरेराश स्थिर खर्च मळे छे, तेवी ज रीते सरेराश अस्थिर खर्च એ કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી મળે છે। એટલે કે તમારા સ્ક્રીન ઉપર તમે એની વ્યાખ્યા છે એ જોઈ શકો છો કે પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગવાથી સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે। તમારો જેટલો કુલ અસ્થિર ખર્ચ હોય એને ભાંગ્યા કુલ ઉત્પાદનના એકમો તમે કરો તો તમને મળે છે સરેરાશ અસ્થિર ખર્ચ। સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે, એટલે કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરતી સમયે તેની પાછળ કેટલો અસ્થિર ખર્ચ છે એ થાય છે એ તમને ખબર પડે છે, એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ ગણાય છે। ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું, વધારવું તે અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપયોગી ખ્યાલ છે। એટલે કે આપણે કોઈ પણ કંપનીમાં ઉત્પાદન કરતા હોઈએ, બરાબર, તો એ ઉત્પાદન આપણે લાંબા ગાળા સુધી કન્ટિન્યુ કરવું, ચાલુ રાખવું કે ભાઈ આપણને કેટલા પ્રમાણમાં નફો થાય છે, આપણને કેટલા પ્રમાણમાં વળતર મળે છે, એ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો સરેરાશ અસ્થિર ખર્ચ છે એ ખૂબ ઉપયોગી છે। કે લાંબા ગાળા સુધી કોઈ પેઢી આપણને નફો આપતી હોય તો આપણે ઉત્પાદન ચાલુ રાખીએ છીએ, પછી અથવા તો આપણને બહુ મોટા પ્રમાણમાં નફો ન થતો હોય તો આપણે ઉત્પાદન બંધ કરી દેવું જોઈએ, અથવા તો વધારવું કે ઘટાડવું ઉત્પાદન, એ અંગેના નિર્ણયો લેવા માટે સરેરાશ અસ્થિર ખર્ચ છે ઉપયોગી છે। તો સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર શું થાય? તો કે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાંગ્યા કુલ ઉત્પાદનના એકમો, એટલે કે આવી રીતે કુલ અસ્થિર ખર્ચ ભાંગ્યા ઉત્પાદનના એકમો, આવી રીતે છે એ તમે સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર છે જોઈ શકો છો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એવરેજ વેરિયેબલ કોસ્ટ, સરેરાશ અસ્થિર ખર્ચ, TVC એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે કુલ અસ્થિર ખર્ચ ભાંગ્યા TP એટલે કે કુલ ઉત્પાદન, ટોટલ પ્રોડક્શન। હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે સરેરાશ અસ્થિર ખર્ચની ગણતરી કેવી રીતે કરી શકાય। એક ઉદાહરણની મદદથી સમજીએ, ધારો કે પેઢીનું કુલ અસ્થિર ખર્ચ 150 છે। હવે કોઈ એક કંપની છે એ પોતાનું ઉત્પાદન કરે છે, એમાં એનો સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો છે? 150 છે, અને પેઢીના 20 એકમોનું ઉત્પાદન કરે છે, એટલે કે ઉત્પાદનનું એકમનું પ્રમાણ કેટલું છે? 20। તો કે ભાઈ સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર શું થાય છે? તો ભાઈ સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર થાય છે કુલ અસ્થિર ખર્ચ ભાંગ્યા કુલ ઉત્પાદનના એકમો, એટલે કે 150 ભાંગ્યા ઉત્પાદનના એકમ 20, એટલે કે જે આપણને સરેરાશ અસ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે એ છે 7.5। તો આવી રીતે સરેરાશ અસ્થિર ખર્ચની છે ગણતરી કરી શકાય છે। જેમ સૂત્ર આપણે ઉપર સમજ્યા એવી જ રીતે સૂત્રમાં જે માહિતી હોય એને તમે સૂત્ર અનુસાર મૂકો એટલે તમને સરેરાશ અસ્થિર ખર્ચ છે મળે છે। તો કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ તમે જેટલું વધારતા જાઓ એટલું તમારો અસ્થિર ખર્ચ છે વધે છે। જે આપણે અસ્થિર ખર્ચ વિશે જ્યારે આપણે ભણ્યા હતા ખર્ચના ક્લાસિફિકેશન વર્ગીકરણમાં, ત્યારે આપણે જોયું હતું કે ઉત્પાદન કરતાં જે ખર્ચ વધતો હોય, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટતો હોય, અને ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ શૂન્ય રહે એને આપણે અસ્થિર ખર્ચ કહેતા હતા। એટલે અહીંયા તમને એ જ કીધું છે કે જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ અસ્થિર ખર્ચ શું થાય છે? વધતો જાય છે। શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે, તો કે શરૂઆતમાં તમે જેમ જેમ ઉત્પાદન વધારો છો એમ અસ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ છે એ શું થાય છે? ઘટે છે। કુલ ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ છે વધે છે, પણ સરેરાશ અસ્થિર ખર્ચ છે એ શું થાય છે? ઘટતો જાય છે શરૂઆતના સમયમાં। ઉત્પાદનમાં વધારો ચાલુ રહેતા અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય, ન્યૂનતમ એટલે શું? કોઈ એક એકમ એવું આવે ઉત્પાદનનું કે જ્યાં
બંને જગ્યાએ તમારો સ્થિર ખર્ચ છે એ ઘટે છે, એક પ્રમાણે એક સરખી રીતે છે ઘટે છે, ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછો થાય છે. અને ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે, એટલે કે પછી ઉત્પાદન જેમ જેમ વધતું જાય છે એમ સરેરાશ અસ્થિર ખર્ચ તો શું થાય છે, વધતો જાય છે. એટલે કે તેને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે એમ શરૂઆતમાં સરેરાશ ખર્ચ છે એ ઘટે છે, કોઈ એક સ્થળે ન્યૂનતમ થાય છે એટલે કે ઓછામાં ઓછો થાય છે, અને ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ છે એ વધે છે તેમ કહેવાય છે. તે બાબત અનુસૂચિને આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો તમને અહીંયા અનુસૂચિ અને આકૃતિ છે એ આપેલી છે. તમારે દરેક કોસ્ટમાં જેટલી તમે ખર્ચ ભણો છો એ દરેક ખર્ચમાં તમારે અનુસૂચિ અને આલેખ છે એ ખાસ યાદ રાખવાના છે. આલેખ છે એ તમે અનુસૂચિના આધારે છે એ દોરી શકો છો. એટલે જો તમારે ફોકસ કરવું હોય તો એ તમારે કરવાનું છે અનુસૂચિ ઉપર. એટલે કે દરેક ખર્ચમાં જે અનુસૂચિ આપી હોય એ અનુસૂચિ ખાસ યાદ રાખવી પડશે. એ યાદ રાખશો તો જ આલેખ છે તમે દોરી શકશો. અને બધી જ કોસ્ટમાં અનુસૂચિ અને આલેખ દોરવા જરૂરી છે તો તમને વધારે માર્ક્સ છે મળે છે. તો અનુસૂચિ આપણે જોઈએ. ઉત્પાદનનું પ્રમાણ, પહેલી જે લાઈન છે એ ઉત્પાદનના પ્રમાણની છે, બીજી કોલમ છે એ કુલ અસ્થિર ખર્ચ છે, અને ત્રીજી છે એ સરેરાશ અસ્થિર ખર્ચની છે. તો ઉત્પાદનનું પ્રમાણ છે એ પહેલું છે 10 એકમોનું છે, ત્યારે કુલ અસ્થિર ખર્ચ 80 છે. તો સરેરાશ અસ્થિર ખર્ચ તમારે જોતો હોય તો 80/10 એટલે કેટલું આવશે, 8. સરેરાશ અસ્થિર ખર્ચ 8. તેવી જ રીતે 20 ઉત્પાદનનું એકમનું પ્રમાણ થાય છે, ત્યારે 150/20 એટલે કે 7.5. ઉત્પાદનનું પ્રમાણ 230 એકમોનું છે, ત્યારે સરેરાશ કુલ અસ્થિર ખર્ચ છે એ કેટલો છે, તો કે ભાઈ 210. તો 210/30 કરો એટલે 7 આવશે. તેવી જ રીતે ઉત્પાદનનું પ્રમાણ 40 એકમોનું છે, ત્યારે 290/40 એટલે કે 7.25. ઉત્પાદનનું એકમ 50 એકમોનું પ્રમાણ છે, ત્યારે 390 છે, તો 390/50 એટલે કે 7.8. પછી છે 60 ઉત્પાદનના એકમોનું પ્રમાણ, ત્યારે 500/60 એટલે કે 8.3. અને છેલ્લે 70 છે, ત્યારે 620/70 એટલે કે 8.85. તો આવી રીતે તમને સરેરાશ અસ્થિર ખર્ચ છે એ મળે છે. કુલ અસ્થિર ખર્ચ / ઉત્પાદનનું પ્રમાણ કરતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. હવે તમારે આના આધારે, અનુસૂચિના આધારે તમારે આલેખ બનાવવાનો આવશે. એટલે કે તમે દર વખતની જેમ આલેખ બનાવો છો એવી રીતે અહીંયા પણ આલેખ છે બનાવવાનો રહે છે. તો અહીંયા જોઈ શકો છો તમે, OX અક્ષ ઉપર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવેલું છે અને OY અક્ષ ઉપર સરેરાશ અસ્થિર ખર્ચ છે એ દર્શાવેલો છે. હવે ઉત્પાદનનું પ્રમાણ તમે OX અક્ષ ઉપર દર્શાવ્યું છે એટલે તમે જેટલા એકમોનું ઉત્પાદન કરતા હો એ દરેકનું પ્રમાણ છે એ તમારે OX અક્ષ ઉપર દર્શાવવું પડે. એટલે કે 0, 10, 20, 30, 40, 50, 60 અને 70. હવે તમને અહીંયા જોવાનું કે ભાઈ તમને કેવી રીતે આપેલા છે આંકડા, તો કે સૌથી મોટામાં મોટો આંકડો છે એ 8.85 છે. એટલે કે તમે 1 થી 10 સુધીનું સ્કેલ માપ વાય અક્ષ ઉપર લ્યો તો એ તમે વ્યવસ્થિત રીતે આલેખ છે દોરી શકો છો. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 વાય અક્ષ ઉપર તમે સરેરાશ અસ્થિર ખર્ચ 1ના સ્કેલમાં પ્રમાણે લઈ શકો છો. તો હવે તમારે જે રીતે 10 એકમ હોય ત્યારે ઉત્પાદનમાં કેટલું સરેરાશ અસ્થિર ખર્ચ આવે છે એ તમારે હવે દર્શાવવાનું રહેશે આલેખમાં. આલેખમાં માત્ર તમારે જે ખર્ચ વિશે તમે સમજાવતા હોય એનો જ આલેખ દોરવાનો હોય. એટલે કે તમે જો સરેરાશ અસ્થિર ખર્ચ સમજાવો છો તો તમારે કુલ ખર્ચની કોલમ તમને આપેલી હોય પણ તમારે દોરવાનું માત્ર સરેરાશ અસ્થિર ખર્ચનો જ આલેખ. એવી રીતે ફિક્સ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચમાં પણ તમને કુલ અસ્થિર ખર્ચ અહીંયા આપ્યો છે એની જગ્યાએ ત્યાં કુલ સ્થિર ખર્ચ આપેલો હોય. સરેરાશ સ્થિર ખર્ચની વાત કરું છું તો ત્યાં તમારે શું કરવાનું, તો કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચ અને ઉત્પાદનનું પ્રમાણ એ માટેનો જ આલેખ છે દોરવાનો રહેશે. તો ઉત્પાદનનું પ્રમાણ 10 છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો છે, 8. એટલે કે અહીંયા એ બિંદુ આગળ. પછી તો કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ 20 એકમોનું છે ત્યારે 7.5. તો કે ભાઈ 7.5 છે તો એ ક્યાં આવશે, 7 અને 8ની વચ્ચે, બી બિંદુ ઉપર. તેવી જ રીતે 30 છે ત્યારે 7 એટલે કે અહીંયા 30 ઉત્પાદનનું એકમ છે ત્યારે સી બિંદુ આગળ.
ત્રીસ ઉત્પાદનનું એકમ છે ત્યારે ત્રીસ ઉત્પાદનનું પ્રમાણ છે ત્યારે સાત. પછી ચાલીસ છે ત્યારે 7.25, એટલે કે સાતથી થોડુંક ઉપર. ચાલીસ છે ત્યારે 7.5 છે, એટલે સાતથી થોડુંક ઉપર અહીંયા. પછી 50 છે ત્યારે 7.8, તો ભાઈ 7.8 છે એ 7 અને 8 વચ્ચે. પછી 60 છે ત્યારે 8.33 છે તો એ 8થી થોડુંક ઉપર. અને 9 છે 7 અને 70 છે ત્યારે તમારું છે 8.85, એટલે કે 8 અને 9 વચ્ચે. તો આવી રીતે તમે આલેખ દોરશો એટલે તમને એ બી સી ડી ઈ એફ જી સુધીની છે એ પોઈન્ટ્સ મળશે. અને એ પોઈન્ટ્સને તમે જોડશો એટલે તમને જે મળે એ તમારી કઈ રેખા મળે, સરેરાશ અસ્થિર ખર્ચની રેખા છે એ મળે છે. બરાબર, તો આવી રીતે છે એ આલેખ દોરવાનો રહેશે. અને આલેખની નાની અમથી એક સમજૂતી તમારે આપવાની હોય છે. તો હવે આલેખની સમજૂતી પણ તમારી માટે, ચાર કોસ્ટ તમે અગાઉ ભણી ગયા, ચાર ખર્ચ તમે અગાઉ ભણી ગયા, એટલે તમારી માટે સમજૂતી છે ઇઝી થઈ ગઈ હશે કે ભાઈ સૌથી પહેલાં તો તમારે ઓ એક્સ અક્ષ ઉપર અને ઓ વાય અક્ષ ઉપર તમે શું દર્શાવો છો એ જ લખવાનું હોય. પછી ધીમે ધીમે તમે કઈ જગ્યાએ કઈ બિંદુઓ તમે જોડો છો અને તમને કઈ રેખા છે એ પ્રાપ્ત થાય છે એ તમારે લખવાનું હોય. બરાબર, તો આકૃતિમાં જોતા જણાય છે કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જતી, એટલે કે ઋણ ઢાળવાળી હોય છે. તો કે ભાઈ શરૂઆતમાં તમે જોઈ શકો છો કે સરેરાશ અસ્થિર ખર્ચની જે રેખા છે એ શરૂઆતમાં છે એ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ, એટલે કે આવી રીતે ગતિ કરે છે. બરાબર, શરૂઆતમાં એ ધીમે ધીમે ગતિ કરે છે અને ઋણ ઢાળવાળી બને છે. તે દર્શાવે છે કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં શું થાય છે, ઘટે છે. એટલે કે એના આધારે આપણે કહી શકીએ કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે, 10 માંથી 20 એકમ, 20 માંથી 30 એકમ, 30 માંથી 40 એકમ, એમ શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચ શું થાય છે, ઘટે છે. 30 એકમ પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે. એટલે કે 30 એકમ પછી તમે જોઈ શકો છો કે સરેરાશ અસ્થિર ખર્ચ છે એની રેખાનો ઢાળ ઉપરની તરફ પાછો ગતિ કરતો જોવા મળે છે. એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ શું થાય છે, વધે છે. કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ અમલમાં આવે છે. તો કે ભાઈ શરૂઆતમાં પેદાશ વધતી હોય એવો નિયમ છે અને પછી છેલ્લે પેદાશ ઘટતી હોય એ નિયમ છે એ લાગુ પડે છે. તો આ વાત થઈ સરેરાશ અસ્થિર ખર્ચની. જેમ સરેરાશ સ્થિર ખર્ચ જોયું એમ સરેરાશ અસ્થિર ખર્ચ. તેના પછીનો જે ખર્ચ છે એ છે સરેરાશ ખર્ચ. બરાબર, તો તેના પછીનો ખર્ચ છે સરેરાશ ખર્ચ, એ આપણે જોઈએ, છઠ્ઠો નંબરનો જે ખર્ચ છે એ. સરેરાશ ખર્ચને કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખાય છે. એટલે કે કોઈ પણ વસ્તુનું તમે ઉત્પાદન કરતા હો એમાં તમારો સરેરાશ કુલ ખર્ચ કેટલો થાય એ તમે છે સરેરાશ ખર્ચ દ્વારા જાણી શકો છો. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે. તો કે ભાઈ એક વસ્તુ પાછળ સરેરાશ કેટલો ખર્ચ થતો હોય, એવરેજ કેટલી, કોઈ એક વસ્તુના ઉત્પાદન પાછળ એવરેજ કેટલી, કેટલો ખર્ચ તમે કરો છો એ તમે સરેરાશ ખર્ચ દ્વારા જાણી શકો છો. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે. એટલે કે તમારો કુલ ખર્ચ છે એને ભાંગ્યા ઉત્પાદનના એકમો તમે કરો એટલે તમને કયો ખર્ચ મળે, સરેરાશ ખર્ચ મળે. ભાગાકાર કરો, કુલ ખર્ચ ભાંગ્યા ઉત્પાદનના એકમો એટલે ભાગાકાર કરો એટલે તમને મળે સરેરાશ ખર્ચ. કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. એ આપણે અગાઉ જોઈ ગયા હતા જ્યારે કુલ ખર્ચ જોયું ત્યારે કે ભાઈ તમારો જે કુલ ખર્ચ છે એ તમારા કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. તો તમે એવું બીજું સરેરાશ ખર્ચનું તમે એવું બીજું સૂત્ર પણ આપી શકો કે સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ ભાંગ્યા ઉત્પાદનના એકમો. એટલે તેથી કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. તો કે બીજું સૂત્ર એવું પણ આપી શકાય કે તમારો કુલ સ્થિર ખર્ચ છે, કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમો. આવી રીતે પણ તમે છે એ સરેરાશ ખર્ચનું સૂત્ર છે આપી શકો છો. એટલે સરેરાશ ખર્ચ બે રીતે મળે, કાં તો કુલ ખર્ચ ભાંગ્યા કુલ ઉત્પાદનના એકમો અથવા સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ ભાંગ્યા કુલ ઉત્પાદનના એકમો. એટલે કે આવી રીતનું છે તમે સૂત્ર જોઈ શકો છો. તો બાકીનું જે છે તમને ઇંગ્લિશમાં આપેલું છે,
તો આપણે એક ઉદાહરણ જોઈએ કે એક પેઢીના ખર્ચના વલણોની અનુસૂચિ નીચે પ્રમાણે છે. એટલે કે તમે કેવી રીતે સરેરાશ ખર્ચ મેળવી શકો? તો કે ભાઈ ઉત્પાદનના કોઈ એક પેઢી છે એના ખર્ચની જે માહિતી છે એ નીચે આપેલી છે. તો ઉત્પાદનનું પ્રમાણ છે પહેલું, બીજું છે કુલ ખર્ચ અને ત્રીજું છે સરેરાશ ખર્ચ. ઉત્પાદનનું પ્રમાણ છે 1-7 સુધી છે, બરાબર. પછી કુલ ખર્ચ છે એ 9, 16, 21. એટલે કે ઉત્પાદનનું એકમનું પ્રમાણ 1 છે ત્યારે 9, 2 છે ત્યારે 16, 3 છે ત્યારે 21, 4 છે ત્યારે 28, 5 છે ત્યારે 40, 6 છે ત્યારે 54 અને 7 છે ત્યારે 70. હવે તમને સરેરાશ ખર્ચ કેવી રીતે મળે? તો કે ભાઈ તમારો કુલ ખર્ચ છે એને ભાંગ્યા ઉત્પાદનના એકમ કરો એટલે તમને શું મળે? સરેરાશ ખર્ચ મળે. તો કે સરેરાશ ખર્ચ કેવી રીતે મળે? તો કે ભાઈ તમારો કુલ ખર્ચ પહેલાં ઉત્પાદનના એકમનું પ્રમાણ 1 છે ત્યારે 9 છે, તો 9 ભાંગ્યા 1 કરો એટલે તમને કેટલું મળે? 9. બીજું ઉત્પાદનનું એકમ 16 છે, 16 ભાંગ્યા 2 કરો એટલે કેટલું મળે? 8. ત્રીજા ઉત્પાદનનું એકમ 3 છે એટલે કે કુલ ખર્ચ 21 ભાંગ્યા 3 એટલે કેટલું મળે? 7. અને બીજો ચોથું ઉત્પાદનનું એકમ છે 4, ત્યારે તમારો કુલ ખર્ચ છે 28 છે, તો 28 ભાંગ્યા 4 એટલે કેટલું મળે? 7. આવી રીતે તમે ભાગાકાર કરો એટલે તમને સરેરાશ ખર્ચ છે એ 7 એકમ સુધી મળી જાય છે. એટલે કે 40 છે ત્યારે 40 ભાંગ્યા 5 એટલે 8, 54 ભાંગ્યા 6 એટલે 9 અને 70 ભાંગ્યા 7 એટલે 10. તો જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ કુલ ખર્ચ વધતો જાય છે, પરંતુ સરેરાશ ખર્ચ છે ઘટે છે, બરાબર. તો તમે અહીંયા આકૃતિમાં અનુસૂચિ પ્રમાણે તમે જોઈ શકો છો કે શરૂ જેમ જેમ તમારું ઉત્પાદન વધતું જાય એમ તમારો કુલ ખર્ચ છે વધતો જાય છે, પણ સરેરાશ ખર્ચ છે શું થાય છે? ઘટતો જાય છે. એટલે જુઓ, આ ઉત્પાદનનું પ્રમાણ 1 છે અને વધતું 7 સુધી થાય છે ત્યારે તમારો કુલ ખર્ચ છે એ 9, 16, 21, 28, 40, એટલે કે કુલ ખર્ચ છે એ વધતો જાય છે, પરંતુ સરેરાશ ખર્ચ છે એ શું થાય છે? ઘટતો જાય છે. ત્યારબાદ વધવાનું વલણ ધરાવે છે. તો કે અમુક સમયના ઉત્પાદન પછી ધીમે ધીમે એમાં છે સરેરાશ ખર્ચમાં તમે વધારો જોવો છો. આ વલણને આકૃતિના આધારે આપણે સમજીએ. તો હવે આપણે આકૃતિ જોઈએ, જેમ આપણે દરેકની આકૃતિ જોઈએ છે એવી રીતે. તો સરેરાશ ખર્ચની તમે આકૃતિ જોતા હો ત્યારે તમારે કેવી રીતે દોરવાની? તો કે ભાઈ તમારો ઉત્પાદનના એકમો અને સરેરાશ ખર્ચ છે એને ધ્યાનમાં લેવાનો. એટલે કે તમે જોઈ શકો છો કે ઉત્પાદનનું એકમનું પ્રમાણ છે એ OX અક્ષ ઉપર દર્શાવેલું છે અને સરેરાશ ખર્ચ છે એ OY અક્ષ ઉપર દર્શાવેલો છે. તો ઉત્પાદનના એકમોનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ 1-7. તો 1-7 છે તમારે સરેરાશ ખર્ચની રેખા દોરવા માટે વાય અક્ષ OX અક્ષ ઉપર છે એ 1-7 ઉત્પાદનના એકમો છે દર્શાવી દેવાના. પછી આપણે જોઈએ સરેરાશ ખર્ચ માટે. તો કે સરેરાશ ખર્ચનો મોટામાં મોટો આંકડો કેટલો છે? 10. તો તમે બબ્બેના અંતરે સ્કેલ માપ લ્યો તો તમે છે એ વાય અક્ષ ઉપર વ્યવસ્થિત રીતે આકૃતિ દોરી શકો છો. તો વાય અક્ષ ઉપર તમે જોઈ શકો છો કે બબ્બેનું સ્કેલ માપ લીધું છે 2, 4, 6, 8, 10 અને 12. તો હવે જે પ્રમાણે સરેરાશ ખર્ચની અનુસૂચિમાં તમને આંકડા મળ્યા છે એ પ્રમાણે તમારે ઉત્પાદનના પ્રમાણ સાથે સરેરાશ ખર્ચની આકૃતિ દોરવાની. તો ઉત્પાદનનું પ્રમાણ 1 છે ત્યારે સરેરાશ ખર્ચ 9 છે. તો 9 છે એ કોની વચ્ચે આવે છે? તો કે ભાઈ 9 છે એ 8 અને 10ની વચ્ચે આવે છે. તો ત્યાં એ બિંદુ આપો. ઉત્પાદનનું પ્રમાણ 2 છે ત્યારે સરેરાશ ખર્ચ છે એ 8 થાય છે. એટલે કે અહીંયા ઉત્પાદનનું પ્રમાણ 2 અને અહીંયા 8 આવી રીતે, એટલે બી. પછી ઉત્પાદનનું પ્રમાણ 3 ત્યારે 7, સરેરાશ ખર્ચ 7 છે એટલે કે 6 અને 7ની વચ્ચે સી બિંદુ પર. પછી ઉત્પાદનનું પ્રમાણ 4 ત્યારે પણ સરેરાશ ખર્ચ છે 7 છે એટલે કે અહીંયા, બરાબર, ઉત્પાદનનું પ્રમાણ 7. પછી તો કે 5 છે ત્યારે 8, તો કે 5 છે ઉત્પાદનનું પ્રમાણ 5 ત્યારે 8. પછી ઉત્પાદનનું પ્રમાણ 6 ત્યારે 9 એટલે કે 8 અને 9ની વચ્ચે, ઉત્પાદનનું પ્રમાણ 7 ત્યારે 10. તો બંને બધા બિંદુઓને જોડો એ બી સી ડી ઈ એફ જી, તો તમને મળે છે સરેરાશ ખર્ચની રેખા, બરાબર. ઓકે, હવે તમારે જોવાનું છે આકૃતિની સમજૂતી કે આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન, તો કે ભાઈ OX ધરી પર શું દર્શાવેલું છે? ઉત્પાદન દર્શાવેલું છે અને OY ધરી પર સરેરાશ ખર્ચ. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે. તો તમે જોઈ શકો છો આકૃતિમાં કે શરૂઆતમાં ઉત્પાદનનું પ્રમાણ 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, ત્યાં જોઈ શકો છો કે 1-3 સુધી ઉત્પાદનનું પ્રમાણ છે વધતું જાય છે, 1, 2, 3 ત્યારે સરેરાશ ખર્ચ છે શું થાય છે? ઘટતો જાય છે.
અમુક સપાટી પછી સરેરાશ ખર્ચ ઘટવાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો વધી જતાં કુલ ખર્ચ વધે છે, માટે સરેરાશ ખર્ચની રેખાનો આકાર યુ બને છે. તો કે પછી જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ છે એના પર અસ્થિર ખર્ચની અસર થાય છે, એમ કોઈ એક સ્થળે સરેરાશ ખર્ચ છે એ ન્યૂનતમ થાય છે અને ત્યારથી ફરી પાછો છે વધે છે સરેરાશ ખર્ચ. એટલે તમે જોઈ શકો છો કે સરેરાશ ખર્ચની આકૃતિનો આકાર કેવો છે, યુ શેપમાં તમે જોઈ શકો છો. ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, કોઈ એક સ્થળે કોઈ એક ઉત્પાદનના એકમે લઘુત્તમ થાય છે અને ત્યારબાદ વધે છે, તેથી સરેરાશ ખર્ચ છે યુ આકાર ધારણ કરે છે. તો કે ભાઈ સરેરાશ ખર્ચ છે એ શરૂઆતમાં ઘટે છે, કોઈ એક સ્થળે છે એ શું થાય છે, ન્યૂનતમ એટલે કે વધુમાં વધુ થાય છે અને ત્યાર પછી વધવાનું વલણ છે એ ધરાવે છે. ન્યૂનતમ થાય છે ક્યાં, તો કે ભાઈ ઉત્પાદનનું એકમ 3 છે ત્યારે પણ, સરેરાશ ખર્ચ 7-4 છે ત્યારે પણ 7 જ છે. અને ત્યાં શું થાય છે, લઘુત્તમ થાય છે અને પછી સરેરાશ ખર્ચ છે એ શું છે, વધે છે, એટલે કે યુ આકાર છે એ ધારણ કરે છે. તો આ વાત થઈ, આપણે આજે બે કોસ્ટ વિશે ભણ્યા, બે ખર્ચ વિશે ભણ્યા, એક સરેરાશ અસ્થિર ખર્ચ અને એક સરેરાશ ખર્ચ. હવે તેના પછી એક છેલ્લી ખર્ચ બાકી રહ્યો છે, એ છે સીમાંત ખર્ચ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.